રાજકોટમાં અખિલ ભારત યોગ વિદ્યા અને પ્રાકૃતિક જીવન સંઘ દ્વારા આગામી તારીખ 29 ફેબ્રુઆરી અને 1 માર્ચના રોજ પ્રાકૃતિક જીવનશૈલી શિબિરનું આયોજન આરકે યુનિવર્સિટી કેમ્પસ ખાતે કરવામાં આવેલ છે, જે અંગે વધુ માહિતી આપવા સંસ્થાના સભ્યોએ અપતક મીડિયા હાઉસને મુલાકાત લીધી હતી. અમે અખિલ ભારત યોગ વિદ્યા એવં પ્રાકૃતિક જીવન સંઘ દ્વારા 27મો રાષ્ટ્રીય પ્રાકૃતિક જીવનશૈલીનો જ્ઞાન સત્ર રાજકોટ ખાતે યોજવા જઈ રહ્યા છીએ. આગામી 29 અને 1 તારીખે 29 ફેબ્રુઆરી અને 1 માર્ચના રોજ રાજકોટમાં આજીડેમ નજીક આરકે યુનિવર્સિટી ખાતે અમારું આ રાષ્ટ્રીય જ્ઞાન સત્રનું આયોજન કરવામાં આવ્યું છે. આ જીવનશૈલી બાબતના જ્ઞાન સત્રની અંદર શરીરનો જે સ્વભાવ હંમેશા સદા સ્વસ્થ રહેવાનો છે એના વિશેનું માર્ગદર્શન અમારા રાષ્ટ્રીય કક્ષાના વિદ્વાન નેચરોપેથ લોકો આપશે ને એની અંદર પૂરા ભારતમાંથી લોકો જોડાવા જઈ રહ્યા છે. ત્યારે રાજકોટ અને સૌરાષ્ટ્રના લોકોને પણ એમાં જોડાવા માટે અપીલ કરીએ છીએ. શરીરની સ્વભાવ હંમેશા તંદુરસ્તી તરફનો હોય છે. આપણે જાણીએ છીએ કે પંચમહાભૂતને ધ્યાનમાં રાખીને જો શરીરમાં કોઈ બીમારી આવી હોય તો પણ એ દૂર થઈ જાય. દવાઓ વગર કઈ રીતે બીમારીને દૂર કરવી અને જીવનમાં ક્યારેય બીમાર ન પડવું એ બાબતે આહાર, વિહાર અને મનોવેપાર આ ત્રણ માધ્યમોને ધ્યાનમાં રાખીને સાદી સાદી સમજણો એ ક્રિએટ કરવા માટેનો આ જ્ઞાન સત્ર છે. 2 દિવસ પૂર્ણ સમય સુધી ચાલનારો આ જ્ઞાન સત્રમાં સૌ કોઈ તંદુરસ્તી ઈચ્છનાર વિદ્યાર્થીઓ, ભાઈઓ, બહેનો, વડીલો ભાગ લઈ શકે છે. હા, 20 તારીખ સુધી વ્યવસ્થાની દ્રષ્ટિએ અમે રજીસ્ટ્રેશન કરીએ છીએ. જેમનું સરનામું રાજકોટની અંદર એસ્ટોન ચોકમાં નેચર કેર સેન્ટર છે ત્યાં કાર્યાલય છે અને આ કાર્યાલયની અંદર કોઈ વ્યક્તિ રજીસ્ટ્રેશન કરાવવા ઈચ્છે તો આવીને એનું ફોર્મ અમે ભરીએ છીએ. આ જ્ઞાન સત્રની અંદર લેક્ચર્સ બધા જીવનશૈલી બાબતના હોય છે, ઉપરાંત કુકિંગના વર્કશોપ પણ ચલાવીએ છીએ કે રસોઈ કઈ રીતે રાંધવી જોઈએ, રસોઈની અંદર રાંધવામાં કયા કયા તત્વોનો હાસ ન થઈ જાય, નાશ ન થઈ જાય એ બાબતે ધ્યાન રાખવું જોઈએ. સાદું એક્ઝામ્પલ સમજીએ તો અત્યારે શિયાળો છે તો રાઈનો વઘાર છે આપણે કરી શકીએ છીએ. હમણાં હોળી જશે તો જીરુંનો વઘાર કરીએ તો કેટલું મોટું પરિવર્તન આવે છે. રસોઈની અંદર રાંધવા માટે વધુ પડતું આથેલું, ભૂંજેલું, શેકેલું, બેકિંગ કરેલું, વધુ પ્રોસેસ કરેલું કે જેની અંદર કોઈ તત્વ કામના શરીરને ઉપયોગી રહ્યા જ નથી, વિટામિન્સ રહ્યા જ નથી એવું બધું ન રાંધીએ. પણ 30-40% જો રો ફૂડ, કાચો આહાર રોજિંદા જીવનમાં મૂકીએ, અંકુરિત અનાજને આપણે લઈએ, સૂપ, સલાડ, ફળને જીવનમાં 30% સ્થાન આપીએ તો ડાયજેસ્ટિંગ સિસ્ટમ સંબંધી કોઈ સમસ્યા થાય જ નહીં. આ જ રીતે આકાશ તત્વ એટલે મનોધ્યાન છે એનું પણ મહત્ત્વ કઈ રીતે શરીરની અંદર ઉપયોગી થાય છે એનું માર્ગદર્શન વિસ્તૃત રીતે અમે આ 2 દિવસ શિબિરની અંદર બધાને આપવાના છીએ.